नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों इलेवंथ कॉमर्स गुजराती विज्ञान इकोनॉमिक्स में आप बीजा प्रकार की शुरुआत करी से मूलभूत ख्यालों ने संपर्क लास्ट टाइम आप किंमत और मूल्य वच्चे तफावत उपयोगिता मूल्य विनिमय मूल्य चर्चा करी वस्तु और सेवा पर थोड़ी बात करी थी तो फरी पाछ आज रिपीट कर आगे चलिए आ चेप्टर में तो वस्तु और सेवाओं वस्तुओ को कहवाए गुड्स को कहवाए जे आप एकाउंट में उपयोग में लीए छे वस्तु तो के वस्तु एटले एवी कोईपण भौतिक वस्तु के जेनो उपयोग मणस पोता जरूरियातों ने पूरी करवा माटे करे छे। दाखला तरीके मणस ने भूख लागे छे अने मणस खोराक नो उपयोग करीने पोतानी भूख संतोषे छे तो खोराक ने वस्तु बनी जाय छे। अने एक प्रमाणे सेवा सर्विसेस तो के जे वस्तु भौतिक नहीं अभौतिक है कि जेना द्वारा मानवी पोता जरूरियात ने संतोषे। दाखला तरीके मणस ने जिज्ञासा बढ़ी जागे एने कहीं जाने कहीं सीखू है तो एना शिक्षण में आधार ले तो अँ शिक्षण के कोई भौतिक वस्तु नहीं अभौतिक वस्तु है तो ये बनी जैसे अँ सेवा सर्विसेस आवा घा बदा उदाहरण आप सकते। दाखला तरीके कोई व्यक्ति मन की शांति मेटे संगीत आधार ले संगीत सांभे અને આનંદની અનુભૂતિ કરે અહીંયા સંગીતની પણ એક પ્રકારની સેવા જ બની જાય છે। આ વસ્તુ એવી છે કે એ દેખાતું નથી અભૌતિક છે પણ એ પણ એક પ્રકારની સેવા છે। તો વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ અને ઇકોનોમિક્સ બંનેમાં વસ્તુ અને સેવાઓના આ પ્રમાણે બે ભાગ પાડેલા છે કે વસ્તુ એટલે જે ભૌતિક સ્વરૂપે દેખાતી છે એ બધી વસ્તુઓ છે અને સેવાઓ એટલે જે અભૌતિક છે છતાં બંનેનો ઉપયોગ તો માણસ કરે છે તો એ સેવાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આના પ્રકાર વિશેની ચર્ચા કરવાના છે કે વસ્તુના પ્રકાર કયા છે। ચાલો તો વસ્તુઓના મુખ્ય જે પ્રકાર છે એમાં ચાર પાંચ પ્રકારની વસ્તુઓ છે અને એના ડેટા પ્રકારો છે આપણે વન બાય વન એની ચર્ચા કરીએ। વસ્તુના પ્રકારનો પહેલા પ્રકાર છે ભૌતિક વસ્તુ। ભૌતિક વસ્તુ એટલે એવી વસ્તુઓ કે જે આપણને દેખાય છે જેને આપણે સ્પર્શી શકીએ છીએ અને જેનો આ માણસ સીધી રીતે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે ઉપયોગમાં લઈ શકે છે તે બધા જ પ્રકારની વસ્તુઓ ભૌતિક વસ્તુઓ કહીશું। દાખલા તરીકે નાના બાળકો બોલ બેટ દ્વારા ક્રિકેટ રમતા હોય તો બોલ અને બેટ એક ભૌતિક વસ્તુ કહી શકાય। રસોડામાં ગોઠવણી રસોઈ પ્રમાણે પાયમાં શું ઉપયોગ કરે તો પાયમાં સંયા એક ભૌતિક વસ્તુ છે। એ પ્રમાણે જો તમારા ઘરમાં ટીવી હોય ફ્રીજ હોય અથવા મોબાઈલ હોય તો આ બધી વસ્તુ એવી છે કે જે આપણે એને એને જોઈ શકીએ છીએ એને સ્પર્શી શકીએ છીએ તો આ બધી વસ્તુઓ ભૌતિક વસ્તુ છે કે જેનો ઉપયોગ આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે કરીએ છીએ। અને એના કરતાં બીજું અભૌતિક વસ્તુ। અભૌતિક વસ્તુ એટલે એવી વસ્તુ કે જે આપણને કદાચ દેખાતી નથી છતાં પણ આપણે અભૌતિક સ્વરૂપે એનો ઉપયોગ કરીએ છીએ જરૂરિયાતની પૂર્તિ માટે તો એ બધી વસ્તુઓ અભૌતિક છે અથવા સેવાઓ છે। દાખલા તરીકે સંગીત। સંગીત મનની શાંતિ માટે સંગીત ત્યાં જરૂરી છે તો સંગીતની સેવા એ પણ એક અભૌતિક વસ્તુ છે અથવા સેવા છે। શિક્ષણ માણસે વધારે સમજદાર બનવું હોય માણસે પ્રગતિ કરવું હોય માણસે સારું જીવન જીવવું હોય તો શિક્ષણ અનિવાર્ય છે તો શિક્ષણની સેવા એ પણ અભૌતિક વસ્તુ છે। દાખલા સારવાર માણસ બીમાર પડે માંદગી આવે તંદુરસ્તી જોખમાય તો એને ડૉક્ટરની સલાહ લેવી પડે ટ્રીટમેન્ટ લેવી પડે તો ડૉક્ટરની જે સલાહ છે દેખાતી નથી આપણને પણ અભૌતિક સ્વરૂપે છે તો એ બધી વસ્તુ આવી જશે અભૌતિક વસ્તુ। તો વિદ્યાર્થી મિત્રો ભૌતિક વસ્તુ એટલે એવી વસ્તુ કે જેનો માણસ ડાયરેક્ટ ઉપયોગ કરે છે જે દેખાય છે સ્પર્શી શકાય છે જ્યારે અભૌતિક વસ્તુ એટલે એવી કે જેનો માણસ ઉપયોગ તો કરે છે પકડાશે દેખાતી નથી છતાં પણ માણસને માનસિક રીતે એની જરૂરિયાતની પૂર્તિમાં મદદરૂપ થાય છે તે બધી વસ્તુને આપણે અભૌતિક વસ્તુ અથવા સેવાઓ કહીશું। તો વસ્તુના પ્રકારમાં મુખ્ય બે પ્રકારના આ પ્રકાર આવશે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ એના ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના રહેશે। બીજો જે પ્રકાર છે તે સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક અથવા અસરકારક વસ્તુ। સર્વસ્વ વસ્તુ એટલે એવી વસ્તુ કે જે બધાને સરળતાથી મળે છે બધા માટે ઇઝીલી અવેલેબલ છે અને જેનો પુરવઠો અભાવ છે જેના પર કોઈનો અંકુશ નથી કુદરત સિવાય તે બધી વસ્તુ સર્વસ્વ છે। દાખલા તરીકે હવા શૂન્ય પ્રકાશ વગેરે પાણી પણ આવી જાય કદાચ આપણે બિસ્તરી પાણી ઉતારીએ કદાચ એના માટે કહી શકાય કે એનો જથ્થો લિમિટેડ છે પણ જે જનરલી જે પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ તો એ એ પાણી તો બધા માટે સર્વસુલભ છે। તો આ બધી વસ્તુ એવી છે કે જે બધાને અવેલેબલ છે બધા પાસે છે જ હવા પણ છે સૂર્યપ્રકાશ પણ છે કે કદાચ જેનો પૂરવઠો છે કે જેના પર કોઈ પણ કાબુ નથી
આ બધી વસ્તુ એવી છે કે જે સર્વશ્રેષ્ઠ છે, બધા માટે કાર્ય છે. પણ જ્યારે કેટલીક વસ્તુ એવી છે કે જેનો ઉપયોગ કાબુમાં રાખી શકાય, જેની બચત છે અથવા જેનું ફરી વેચાણ થઈ શકે છે, તો એ વસ્તુઓને આર્થિક વસ્તુ કહીશું અથવા અછતવાળી વસ્તુ કહીશું. તો આર્થિક વસ્તુમાં કઈ વસ્તુ આવે છે વિદ્યાર્થી? તો આર્થિક વસ્તુની અંદર આપણે કોઈ પણ વસ્તુ લઈ શકીએ. દાખલા તરીકે સોના ચાંદીના ઘરેણા, એ વસ્તુ એવી છે કે જેનો પુરવઠાને કાબુ પણ રાખી શકાય, જેની બચત પણ છે, જેનું ફરીચર પણ થઈ શકે છે. તો એ બધી વસ્તુ આર્થિક વસ્તુમાં આવે છે. બીજી કોઈ પણ વસ્તુ આવી જાય, ફર્નિચર પણ આવી જાય, મશીન પણ આવી જાય, ઘરની કોઈ પણ સાધન સામગ્રી પણ આવી જાય, ઇવન તમારા પુસ્તકો પણ આવી જાય. આ બધી વસ્તુ એવી છે કે જે અછતવાળી છે, આર્થિક છે. અથવા તમે જ્યારે એને ખરીદો છો અથવા વેચો છો, ખરીદો છો તો તમારે એના માટે નાણાકીય એકમોકીય રૂપિયા ચૂકવવા પડે, એનું મૂલ્ય અથવા કિંમત ચૂકવવી પડે. એ પ્રમાણે જો કદાચ વેચો તો તમને એની સામેનું મૂલ્ય કિંમત મળે છે, અને એટલા માટે એ આર્થિક અથવા અછતવાળી વસ્તુઓ છે. આ વસ્તુ એવી છે કે જેના માટે માણસે કરન્સી ચૂકવવી પડશે. જ્યારે આ વસ્તુ એવી છે, સર્વશુલભ વસ્તુ કે જે કુદરતી દેન છે, જે બધાને ફ્રીમાં મળે છે, સર્વશુલભ છે, બધા માટે અવેલેબલ છે. અને એટલા માટે આ બે પ્રકારની વસ્તુઓ આવે છે, સર્વશુલભ વસ્તુઓ અને આર્થિક અથવા અછતવાળી વસ્તુઓ. તો આ એક બીજો પ્રકાર છે. ત્રીજા પ્રકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. નાશવંત વસ્તુ એટલે એવી વસ્તુઓ કે જે વસ્તુનો ટૂંકા સમયગાળામાં નાશ થાય છે. દાખલા તરીકે દૂધ છે, ફળો છે, બિસ્કીટ છે, શાકભાજી છે. આ બધી વસ્તુ એવી છે કે જેને આપણે લાંબો સમય સુધી સાચવી રાખી શકતા નથી. ટૂંકા સમયગાળામાં તેનો અંત આવે છે. તમે એનો વપરાશ કરો કે વપરાશ ન કરો, વપરાશ ન કરો અને મૂકી રાખો તો આપણે વસ્તુ બગડી જાય, ફેંકી દેવી પડે, મતલબ એનો અંત આવે છે. આ બધી વસ્તુઓ નજીકના સમયમાં અંત આવે છે, એટલા માટે બધી વસ્તુઓ નાશવંત વસ્તુઓ છે. અને એના કરતાં વિરુદ્ધ ટકાઉ વસ્તુ એવી વસ્તુ કે જેનો ઉપયોગ તમે લાંબા સમયગાળા માટે કરી શકો, એ બધી વસ્તુઓ ટકા વસ્તુ છે. દાખલા તરીકે બૂટ છે, કપડાં છે, ફ્રીજ છે, ટીવી છે, મશીન છે, કેલ્ક્યુલેટર છે, અથવા તમારા અભ્યાસની કોઈ પણ સામગ્રી છે, એ ટકાઉ વસ્તુ છે કે જેનો ઉપયોગ તમે લાંબા સમયગાળા સુધી કરી શકતા. તો આ બધી વસ્તુઓ ટકાઉ છે. જ્યારે કેટલીક વસ્તુઓ એવી છે કે જેને આપણે નજીકના સમયમાં પૂરી કરવી પડે, દાખલા તરીકે ફ્રૂટ હોય કે શાકભાજી હોય કે દૂધ હોય કે બિસ્કીટ હોય, તો એને અમુક સમયગાળા અંદર આપણે પૂરી કરવી જ પડે. જો નહીં પૂરી કરે તો પછી એ નકામી બની જાય, એને ફેંકી દેવી પડે. એટલા માટે એ નાશવંત વસ્તુ છે. જ્યારે આ વસ્તુઓ ટકાઉ છે, કેમ કે એને લાંબા સમય સુધી સાચવી રાખી શકાય, એનો ઉપયોગ કરી શકાય, એટલે એનું ઉપયોગિતા મૂલ્ય વધારે છે. તો આ એનો ત્રીજો પ્રકાર છે, નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુ. ચોથો જે પ્રકાર છે તે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ. ખાનગી વસ્તુ એટલે જે વસ્તુની માલિકી ખાનગી એકમની હોય, ખાનગી વ્યક્તિની હોય, એટલે કે જે વસ્તુનો વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિના અધીન છે, તે બધી જ વસ્તુઓ ખાનગી વસ્તુઓ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ પોતાના વપરાશ માટે ફોર વ્હીલર ગાડી લીધી હોય કે સ્કૂટર લીધું હોય, તો એ એના માટે ખાનગી વસ્તુ છે, કારણ કે એને પોતાના વપરાશ માટે લીધું છે અથવા એના પરિવારના વપરાશ માટે લીધું છે, તો એના પરિવાર પૂરતી એ વસ્તુ ખાનગી હોઈ શકાય. જ્યારે જાહેર વસ્તુ કે એવી વસ્તુ કે જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય, તો એ જાહેર વસ્તુ છે. દાખલા તરીકે એસટી નિગમની બસ, એસટી નિગમ બસ સરકારની છે, અથવા ગુજરાતની વાત કરીએ પર્ટિક્યુલરલી તો ગુજરાત એસટી નિગમ એની માલિકીની બસ છે કે જેનો ઉપયોગ જાહેર જનતા માટે થાય છે, તો એ વસ્તુ જાહેર વસ્તુ છે. જ્યારે પેલી જ વસ્તુ જે છે, મેં તમને જે વાત કરી કે ફોર વ્હીલર ગાડી હોય અથવા ટુ વ્હીલર બાઇક હોય, જે વ્યક્તિએ પોતાના અંગત વપરાશ માટે લીધું હોય, એની માલિકી પોતાની હોય, ખાનગી હોય, અને એનો નિર્ણયનો એના વપરાશનો નિર્ણય પણ ખાનગી વ્યક્તિને અધીન જ હોય, તો એ વસ્તુ ખાનગી વસ્તુ છે. જ્યારે જે વસ્તુ લોકો માટે મૂકેલી છે, જ્યારે જનતા માટે વપરાશ માટે મૂકેલી છે, તો એ જાહેર વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુમાં ખાસ મારે આ ડિફરન્સ યાદ રાખવાનો છે કે ખાનગી વસ્તુ ખાનગી વ્યક્તિના વપરાશને અધીન હોય છે, જ્યારે જાહેર વસ્તુ એ સરકારની માલિકીની હોય છે અથવા કોઈક જાહેર સંસ્થાની માલિકીની હોય છે, અને એટલા માટે જાહેર વસ્તુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળમાં સૌથી અગત્યની વાત કરીએ તો કે જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ અને વંચિતતાનો ગુણ છે, તે ખાનગી વસ્તુ છે. બે વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે અને વંચિતતાનો ગુણ છે, તે ખાનગી વસ્તુ છે. દાખલા તરીકે એક વાત કરીએ, સ્પર્ધાત્મકતાની વાત કરીએ. એક બાળક એક બિસ્કીટ ખાય છે. હવે જે બાળક એ બિસ્કીટ ખાય છે, એ બાળક એ બિસ્કીટ ખાઈ શકે, બીજા બાળકને બિસ્કીટ આપી શકાય નહીં. તો અહીંયા
એ વિસ્તૃતની જે માલિકી છે ખાનગી છે, અહીંયા સ્પર્ધાત્મકતામાં ગુણ છે અને એટલા માટે એ ખાનગી વસ્તુ છે. અને બીજું વંચિતતાનું, તો કે જ્યારે એક બાળક જ્યારે એક બિસ્કિટ ખાય છે ત્યારે બીજો બાળક એ બિસ્કિટ નથી ખાઈ શકતો, એનાથી વંચિત થઈ જશે, તો એ વંચિતતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાન રાખવાનું છે કે ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ અને વંચિતતાનો ગુણ છે, જ્યારે જાહેર વસ્તુમાં બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ હોય છે અને એનો ઉપયોગ સામૂહિક ગુણ છે. એનું ક્ષેત્ર વિસ્તાર છે. ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રનું ક્ષેત્ર લિમિટેડ છે, મર્યાદિત છે. જ્યારે જાહેર ક્ષેત્ર એવું છે કે જેનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે, ઘણા બધા લોકો એમાં ઉપયોગ કરતા હોય, સરકારની માલિકીની વસ્તુ હોય, જાહેર સંસ્થાની માલિકીની વસ્તુ હોય. દાખલા તરીકે એક વાત કરીએ કે બગીચો છે, પબ્લિક ગાર્ડન છે, તો એ પબ્લિક ગાર્ડન ઉપયોગ જો બધા જો કરતા હોય તો એમ કહી શકાય કે એ જાહેર વસ્તુ છે. હવે એક વ્યક્તિ જ્યારે ઉપયોગ કરે ત્યારે બીજી વ્યક્તિ પણ ઉપયોગ કરી શકે, એટલે અહીંયા બિન સ્પર્ધાત્મકતા છે. કોઈ એક વ્યક્તિ જ્યારે ઉપયોગ કરે ત્યારે બીજો પણ કરી શકે, એટલે બિન સ્પર્ધાત્મકતા, એઝ વેલ એઝ બિન વંચિતતા, કે એક વ્યક્તિ એનો ઉપયોગ કરે છે એથી કંઈ બીજી વ્યક્તિ ઉપયોગ કરે એટલે એના લાભમાં કંઈ ઘટાડો થવાનો નથી. બંને વ્યક્તિ ઉપયોગ કરી શકે અથવા વધારે વ્યક્તિ ઉપયોગ કરી શકે, એટલે કે બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતા બંનેનો ઉપયોગ જાહેર પ્રકારની વસ્તુમાં હોય અને એનો ઉપયોગ મોટે ભાગે સામૂહિક ધોરણે થતો હોય છે. તો આ મુખ્ય ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુમાં, કે ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે અને વંચિતતાનો ગુણ છે, જ્યારે જાહેર વસ્તુનો વપરાશ સામૂહિક ધોરણે થાય છે અને તેમાં બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ હોય છે. તો આવા ઘણા બધા ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આવી શકે કે જેમાં ખાનગી અને જાહેર વસ્તુને જુદી પાડી શકાય. છેલ્લા મુદ્દાની વાત કરીએ તો વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. વપરાશી વસ્તુ એટલે એવી વસ્તુ કે માણસ પોતાની જરૂરિયાત જેના દ્વારા સીધી રીતે સંતોષે છે તે વપરાશી વસ્તુ. દાખલા તરીકે માણસને ભૂખ લાગે છે અને માણસ ખોરાક ખાય છે, તો ખોરાક એ વપરાશી વસ્તુ છે. પણ ઉત્પાદક વસ્તુ એટલે એવી વસ્તુઓ કે જે વસ્તુ માણસને સીધી રીતે ઉપયોગમાં નથી આવતી પણ આ રીતે ઇનડાયરેક્ટલી જે વસ્તુ ઉપયોગમાં આવે છે તો તે ઉત્પાદક વસ્તુ છે. દાખલા તરીકે માણસને ભૂખ લાગે છે અને માણસ ખોરાક ખાય છે, તો ખોરાક એના માટે વપરાશી વસ્તુ છે. પણ એ ખોરાક બનાવવા માટે જે સાધન વપરાય, જે વાસણ વપરાય છે, તો એ માણસને સીધી રીતે ઉપયોગમાં નથી આવતી પણ ઇનડાયરેક્ટ ઉપયોગમાં આવે છે, એટલા માટે એ વપરાશી વસ્તુ છે. જેમ કે ખોરાક બનાવવા માટેના જે વાસણો જે છે એ વાસણો માણસ માટે ઉત્પાદક વસ્તુ છે, જ્યારે ખોરાક એ વપરાશી વસ્તુ છે. એ જ પ્રમાણે માણસ પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે ખોરાકનો ઉપયોગ કરે છે, તો ખોરાક અહીંયા એ વપરાશી વસ્તુ છે. પણ એ ખોરાક તૈયાર કરવા માટે જે અનાજ જોઈએ, જે અનાજ ખેતરમાં ઉગાડતો હોય ખેડૂત, તે એ ખેડૂત જે ટ્રેક્ટર ઉપયોગ કરતો હોય, ઉત્પાદનના સાધનો ઉપયોગ કરતો હોય, આ બધી વસ્તુ એવી છે કે જે ઉત્પાદન પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ બધી વસ્તુઓ માણસની જરૂરિયાતને ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી સંતોષે છે અને એટલા માટે એ બધી વસ્તુઓ ઉત્પાદક વસ્તુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓમાં પણ આ ડિફરન્સ આપણે યાદ રાખવાનો છે કે જે વસ્તુ માણસ પોતાની રીતે ડાયરેક્ટલી સંતોષે છે તે બધી વસ્તુઓ વપરાશી છે, જેનો ઉપયોગ માણસ ઇનડાયરેક્ટ કરે છે તે બધી ઉત્પાદક વસ્તુઓ છે. બીજું એક ઉદાહરણ આપણે વિદ્યાર્થી મિત્રોના માટે, તો કે માણસની કપડાની જરૂરિયાત સંતોષવા માટે જે કાપડ હોય છે, એ કાપડ માણસ માટે વપરાશી વસ્તુ છે. પણ એ કાપડ બનાવવા માટે જે કપાસનો ઉપયોગ થાય છે, તે કપાસ એના માટે ઉત્પાદક વસ્તુ છે. તો આ પ્રમાણે વપરાશી અને ઉત્પાદક બંને વસ્તુઓ પણ જુદી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા વસ્તુઓના પ્રકારો છે. ફરીથી પાછા એક વાર રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, વસ્તુના પ્રકારમાં પહેલો જે પ્રકાર છે તે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ, જેના ઉદાહરણ વાત કરી. બીજો જે પ્રકાર છે સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક અથવા અછતવાળી વસ્તુઓ. ત્રીજો જે પ્રકાર છે તે નાશવંત વસ્તુઓ અને ટકા વસ્તુઓ. ચોથો જે પ્રકાર છે તે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ. અને પાંચમો જે પ્રકાર છે તે વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ એની ડેફિનેશન અને એના ઉદાહરણ યાદ રાખવાના રહેશે. અને શોધેલા જે પ્રશ્નો જે આપેલા છે એ જેમ જેમ આપણા ચેપ્ટર ચાલે છે તેમ તેમ તમારા નોટબુકમાં લખવાના રહેશે અને સમજવાના રહેશે. કંઈ પણ ડિફિકલ્ટી હોય, પ્રોબ્લેમ હોય તો ફોન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલી ચર્ચા કરીશું. આગળનો એક ટોપિક બાકી છે સંપત્તિને કલ્યાણ, એ આપણે નેક્સ્ટ ટાઈમના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.